सीम्पल ईजी अने टेस्टी एवी आज आपणे कोरियन चीज पटेटो ब्रेड बनावीशुं। एकदम टेस्टी एवी बने छे। तमने क्यारे पण इच्छा थाय चीज गार्लिक ब्रेड खावानी के ब्रेड आवी रीते चीजी ब्रेड खावानी तो एक वक्त जरूरथी मारी रेसिपी ट्राई करजो। बनावी बहु ज सीम्पल छे, ईजी छे, झटपटथी तैयार थई जाय छे। तो तमारू स्वागत छे मारी चेनल हिना रयाणीस किचन मां। वीडियो ने जरूर थी एंड सुधी जोजो। तो चलो शुरू करिए आजनी आ ईजी रेसिपी। तो सौथी पहला आपणे एक बाउल ले लेशुं। तेमां आपणे एक वाटका जेटलो मेंदो लीधेलो छे। तो अहींया आ रेसिपी मां कोई एवुं माप सेट करीने नथी राखवानुं के तमारे जेटली बनावी होय ने तेटली तमे बनावीने तैयार करी शको छो। ए प्रमाणे लोट बांधवानो, ए प्रमाणे ज आगळनुं मेजरमेंट लेवानुं के आगळनी रेसिपी मां आपणे जे वस्तु एड करीए छीए ए रीते एड करवानी। तो हवे आपणे लोटमां स्वाद प्रमाणे मीठुं, एक चमची घी, हिंग अने काळा मरीनो पाउडर एड करी देशुं। અહીંયા ઘી, હિંગ અને કાળા મરીનો પાવડર તમારે સ્કીપ કરવો હોય અને એમનામય લોટ બાંધવો હોય ને તો પણ તમે તૈયાર કરી શકો છો। તો એ રીતે પણ તમે કરી શકાય અને આ રીતે પણ કરી શકાય। જે રીતે આપણે ફરસી પૂરી કઈ રીતે કરીએ અને એકદમ સરસ એવી ટેસ્ટી એવી બને છે એ રીતે મેં આજે તૈયાર કરેલું છે। જનરલી માત્ર મીઠું જ એડ કરીને જે લોટ બાંધવાનો હોય છે તમે એ રીતે પણ કરી શકો છો। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતાં જેને મીડિયમ એવો લોટ બાંધવાનો છે, બહુ વધારે કઠણ પણ નહીં, બહુ વધારે ઢીલો પણ નહીં, મીડિયમ એવો લોટ બાંધીશું અને તે બંધાઈ જાય એટલે થોડું એવું તેલ એડ કરીને આ રીતે ગ્રીસ કરીને સરસ એવું કૂણવી લઈને તેને ઢાંકીને રાખી દેશું। 10-15 મિનિટ જેટલો રેસ્ટ આપી દેશું, ત્યાં સુધીમાં સ્ટફિંગની તૈયારી કરી લેશું। તો અહીંયા આપણે ગાર્લિક ટેસ્ટવાળી એટલે કે ગાર્લિક બ્રેડમાં કઈ રીતે હોય છે એ રીતનો ટેસ્ટ મેં એડ કરેલો છે। તમારે આ વસ્તુ સ્કીપ કરવી હોય અને નોર્મલ પણ કરવી હોય ને તો પણ સરસ લાગશે, પણ એક વખત આ રીતે પણ ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે। તો સૌથી પહેલાં એકદમ બારીક કાપેલું લસણ લીધેલું છે, તેમાં બટર એડ કરેલું છે, સોલ્ટેડ જ છે, ત્યારબાદ ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ એડ કરેલા છે અને ત્યારબાદ આ રીતે ધાણા ભાજી બારીક કાપેલા એડ કરેલા છે। મેં અહીંયા થોડું ધાણા ભાજીનું પ્રમાણ વધારે રાખેલું છે, તમારે સ્કીપ કરવા હોય અથવા તો ઓછા એડ કરવા હોય તો પણ કરી શકો છો। તેને સાઈડમાં કરી લેશું બધી વસ્તુને મિક્સ કરીને। ત્યારબાદ મેં અહીંયા 3 નંગ જેટલા તમે જોઈ શકો છો બટાકા લીધેલા છે, તેને ફોકની મદદથી કોઈ પણ જાતનો એક પણ નાનો ટુકડો પણ તેનો ન રહે એ રીતે આપણે મેશ કરી લેશું। તો આ રીતે એકદમ સરસ એવું મેશ કરી લેવાનું છે। ધ્યાન રાખવાનું કે કોઈ પણ નાના એવા ચંક્સ પણ ન રહે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, ત્યારબાદ બારીક કાપેલા ધાણા ભાજી થોડા એડ કરીશું અને ત્યારબાદ મેયોનીઝ એડ કરીશું। અહીંયા તમારે ટેસ્ટ પ્રમાણે મેયોનીઝ એડ કરવી હોય વધારે કે ઓછી તો તમે કરી શકો છો, પણ મેયોનીઝ ખાસ એડ કરજો, બહુ ટેસ્ટ સારો એવો આવે છે। તો મેં આશરે 2 ચમચી જેટલું, મોટી ચમચી જેટલું મેયોનીઝ એડ કરેલું છે। બધી વસ્તુને મિક્સ કરીને સાઈડમાં રાખી દેશું। ત્યારબાદ 10-15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો લોટ પણ સરસ એવો કૂણો થઈ ગયો છે, તો લોટને ફરીથી મસળી લેશું અને ત્યારબાદ તેના 2 લુઆ કરી લેશું। આટલા લોટમાંથી મારે 2 મોટા એવા લુઆ તૈયાર થયા છે, તમે જોઈ શકો છો। લુઆને આ રીતે સરસ એવો સર્કલ એટલે કે ગોળ આપણે જે લોટ કરીએ એ રીતે રોટલીનો એ રીતે મેં કરી લીધેલું છે। મેંદાનો લોટ અથવા તો રોટલીનો લોટ તેની ઉપર છાંટીને આ રીતે આપણે વણી લેવાનું છે। સૌથી પહેલાં તેની કોર હોય એટલે કે એજીસ હોય એ ખાસ વણવી, જેથી કરીને જે આપણે વાળીએ તો તે સરસ એવી થઈ જાય। આ જે બ્રેડ છે તેમાં કોઈ ઈસ્ટ કે કોઈ પણ જાતના બેકિંગ પાવડર, બેકિંગ સોડા તેનો ઉપયોગ નથી થતો, બહુ ટેસ્ટી એવી બને છે। હવે આ રીતનો મોટી એવી રોટલી બની જાય ત્યારબાદ જે આપણે ગાર્લિક બટર એડ બનાવેલું છે તે આપણે સ્પ્રેડ કરી દેશું। તો મેં અહીંયા તમે જોઈ શકો છો કોથમરીનો ભાગ થોડો વધારે એડ કરેલો છે, ટેસ્ટ સારો આવે છે, પણ તમારે જો એડ કરવું હોય વધારે તો કરી શકો અથવા તો ઓછું રાખી પણ શકો છો। હવે તેની ઉપર આપણે બટેકાનું જે સ્ટફિંગ બનાવેલું છે તે એડ કરી દેશું। તમારે જે ગાર્લિક બટર એડ કરેલું ત્યારબાદ ચીઝ, મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકો છો, ત્યારબાદ તમારે બટેકાનો મસાલો એડ કરવો હોય તો કરી શકાય, અથવા તો મેં જે રીતે કરેલું બટેકાનું જે મિક્સચર છે તે સ્પ્રેડ કરીને તેની ઉપર મોઝરેલા ચીઝ એડ કરેલું છે અને નોર્મલ જે આપણે પ્રોસેસ ચીઝ હોય છે તે મેં એડ કરેલું છે। તેનાથી કેવું થાય કે થોડી વાર રહે તો જે મોઝરેલા ચીઝ જ એડ કરેલું હોય તો થોડુંક ચૂઈ જેવું થઈ જાય છે, તો આ રીતે એડ કરવાથી બહુ સરસ એવું રહેશે આ બ્રેડ।
ઉપરથી મેં મિક્સ હર્બ્સ સ્પ્રિંકલ કરેલા છે. ત્યારબાદ આ રીતે આપણે રોટલી કઈ રીતે વાળીએ એ રીતે વાળી લેશું અને બધી વસ્તુને સરસ રીતે ભેગી કરી લેશું બધી બાજુથી લોટ લઈને. ત્યારબાદ ઊંધું કરીને જે બાજુથી લોટને વાળેલો છે તે બાજુ આ રીતે હળવા હાથે આપણે ફેલાવતા જશું. ખાસ ધ્યાન રાખવું બહુ ઢીલો લોટ નહીં કરતા, નહીંતર અત્યારે જે વણીએ ત્યારે થોડી તકલીફ પડે અને સાઈડમાંથી જે સ્ટફિંગ છે તે છૂટું પડી જવા પણ કરે, એટલા માટે બહુ વધારે ઢીલો લોટ નહીં રાખવાનો. મીડિયમ એવો જ રેસ્ટ થયા પછી પણ મીડિયમ રહે એ રીતનો લોટ રાખવાનો. હવે આપણે સરસ એવું તેને વણી લીધેલું છે. ત્યારબાદ મેં નોનસ્ટિક પેન જ લેવાની છે આ રેસિપીમાં, તો નોનસ્ટિક પેન ઉપર બટર લગાવી દીધેલું છે, લો ફ્લેમ રાખીશું. ત્યારબાદ જે આપણે બ્રેડ બનાવેલી છે તે પેન ઉપર રાખી દેશું. અને તમારે વધારે બટરનો યુઝ કરવો હોય તો સાઈડમાં પણ તમે લગાવી શકો છો અને નીચે પણ થોડું વધારે એડ કરી શકો છો. ત્યારબાદ તેને ઢાંકીને આપણે સરસ એવું થોડી વાર માટે થવા દેશું. થોડી થોડી વારે તેને જરા એવું હલાવી દેશું એટલે સરસ એવી ડિઝાઇન પડે. અને જ્યારે એક વખત નીચેથી થઈ જશે એટલે તમને ખ્યાલ પણ આવી જશે. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આ બ્રેડ ફૂલાય છે, બહુ સરસ એવી થઈ જાય છે. અને જ્યારે તમે વાળો રોટલીનો જે આપણે સ્ટફિંગ ભર્યા પછી જ્યારે આપણે વાળીએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું એ બાજુ જ આપણે વણવાનું, જેથી કરીને તેનું લેયર પણ પતલું થાય, નીચેનું લેયર પણ પતલું થાય, એટલે ટેસ્ટમાં નંબર વન લાગે. તો હવે આ રીતે એક બાજુ થોડું એવું શેકાઈ જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લેશું, ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું. તમારે અહીંયા ઢાંકણ ન ઢાંકવું હોય અને એમનેમ કરવું હોય તો પણ કરી શકો છો. આપણે માત્ર ઉપર અને નીચે બધી જગ્યાએ ક્રિસ્પી થાય એ રીતે કરવાનું છે. તો આ રીતે બીજી બાજુ પણ ફેરવી લેશું અને ઉપર બટર સ્પ્રેડ કરી દેશું એટલે સરસ એવું બટરી એવો ટેસ્ટ પણ આવશે અને શેકાઈ પણ જશે અને ડિઝાઇન પણ સારી એવી આવશે. તો આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું. અને ત્યારબાદ ઉપર મેં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે, જેથી કરીને જે આપણે બહારથી જે ગાર્લિક બ્રેડ લઈ આવીએ તેનું ટેક્સચર ઉપરથી કેવું હોય એ રીતની સરસ એવું દેખાશે. તો આ રીતે આપણે સ્પ્રિંકલ કરી લેશું મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સને. અને ત્યારબાદ તેને પલટાવી લેશું, નીચે થોડું એવી ડિઝાઇન પડે ત્યાં સુધી રહેવા દેવાનું, ત્યારબાદ પલટાવવાનું. ઇનકેસ તમારાથી આ રીતે પલટાય નહીં તો એક પ્લેટને તેની ઉપર ઊંધી વાળીને તેમાં લઈ અને ત્યારબાદ પલટાવવું, ઇઝી રહેશે એ રીતે પણ. પણ જો તમે મીડિયમ લોટ બાંધેલો હશે ને તો તમને જરા પણ વાર નહીં લાગે, કારણ કે એક બાજુ તેનું બેઝ જે છે તે સેટ થઈ જાય. એક વખત થોડું એવું શેકાઈ જાય પછી વાંધો નથી આવતો. હવે બીજી બાજુ મેં થોડું એવું ગાર્લિક એટલે કે લસણને ચોપ કરેલું એડ કરેલું છે, બટર પણ એડ કરેલું છે અને ત્યારબાદ તેની ઉપર ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ એડ કરેલા છે. આ જગ્યાએ જો તમારે ગાર્લિક બ્રેડ માટે આપણે સ્પેશિયલ ઓલું જે લસણવાળું જે સ્ટફ બનાવેલું હતું સ્પ્રેડ તે તમારે એડ કરવું હોય તો પણ બંને બાજુ તમે એડ કરી શકો છો. તો આ રીતે બંને બાજુ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેને લઈ લેશું. તો મેં અહીંયા બટર પેપર ઉપર અને નીચે ફોઇલ પેપર રાખેલું છે. આ બ્રેડ જે છે તે ઉપરથી અને નીચેથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ ચીઝી એવી બને છે. મેં અહીંયા ચીઝનું પ્રમાણ થોડું ઓછું રાખેલું છે. તમારે આના કરતાં પણ વધારે ચીઝી બનાવી હોય તો પણ તમે મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ એડ કરીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. બનાવી તમે જોયું ને કેટલી સિમ્પલ છે, ક્યારેય પણ તમને ખાવાની ઈચ્છા થાય ને ત્યારે બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ ટેસ્ટી એવી લાગે છે. ટોમેટો કેચઅપ, મેયોનીઝ કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરો, બહુ જ મજા આવશે. અને આજે આપણે ગાર્લિક સાથે બનાવેલી છે એટલે ગાર્લિક બ્રેડ જે તમે બહાર ખાતા હોય ને એવો જ ટેસ્ટ લાગશે. કોઈને ખબર પણ નહીં પડે કે તમે અહીંયા પટેટોનો એટલે કે બટાકાનો યુઝ કરેલો છે, બહુ ટેસ્ટી એવો લાગશે. તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન મળે. અને આ રેસિપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કારણ કે તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. તો આ ઇઝી ચીઝી પટેટો ચીઝ બ્રેડ કેવી લાગી તે મને કમેન્ટ જરૂરથી કરજો અને એન્જોય કરજો.